हाय फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल। तो આજના આ વિડિયોની અંદર આપણે વાત કરીશું કે ગુજરાતનો જે ચોથો રાઉન્ડ એટલે કે આખરી રાઉન્ડ MBBS અને BDS માટેનો સ્ટે વેકેન્સી રાઉન્ડ એ ક્યારે ચાલુ કરવામાં આવશે। તો આપ સૌ જાણો છો તે મુજબ ગુજરાતનો અત્યાર સુધી MBBS અને BDS નો મોપઅપ રાઉન્ડ એટલે કે ત્રીજો રાઉન્ડ પૂર્ણ થયો આજે થશે 22 સપ્ટેમ્બર 2023 ના રોજ। હેલ્પ સેન્ટર ખાતે ડોક્યુમેન્ટ જમા કરાવવા સાથે ગુજરાતનો ત્રીજો રાઉન્ડ મોપઅપ રાઉન્ડ પૂર્ણ કરવામાં આવશે। તો તેના 3 થી 4 દિવસ બાદ ગુજરાતનો જે આખરી રાઉન્ડ છે MBBS અને BDS માટેનો વર્ષ 2023નો એ ચાલુ કરવામાં આવશે। આગલાના વર્ષમાં સ્ટે વેકેન્સી રાઉન્ડ ઓફલાઈન કરવામાં આવતો હતો। જીઈમઆરએસ ગાંધીનગરના જે વિદ્યાર્થીઓ એલિજિબલ છે સ્ટે વેકેન્સી રાઉન્ડ માટે એ વિદ્યાર્થીઓને જીઈમઆરએસ ગાંધીનગરની અંદર બોલાવવામાં આવતા હતા અને એ વિદ્યાર્થીઓ ત્યાં આગળ જઈને ત્યાં આગળ ઓન ધ સ્પોટ જે સીટ વેકેન્ટ છે એના પર જે વિદ્યાર્થીનો રેન્ક સારો છે એ મુજબ રેન્ક વાઇઝ એડમિશન આપવામાં આવતું હતું। તો આ વર્ષે પણ એવું જ થશે। મોસ્ટલી ગુજરાતની જે જીઈમઆરએસ ગાંધીનગર છે ત્યાં આગળ સ્ટે વેકેન્સી રાઉન્ડ યોજવામાં આવશે। તો આપ જો એલિજિબલ છો ચોથા રાઉન્ડની અંદર ગુજરાતના જે સ્ટે વેકેન્સી રાઉન્ડ MBBS અને BDS માટે, તો આપ એમાં ભાગ લઈ શકો છો। અત્યાર સુધી જે વિદ્યાર્થીઓ ત્રીજા રાઉન્ડ સુધી સીટ અલોટમેન્ટ કરવામાં આવી હતી MBBS કે BDSમાં અને એ વિદ્યાર્થીઓ પોતાની સીટ કન્ફર્મ નહોતી કરી, તો એ વિદ્યાર્થીઓ એના માટે એલિજિબલ નથી। થોડી ઘણી સીટો વેકેન્ટ છે MBBS અને BDSની, એ 32 સીટો સ્ટે વેકેન્સી રાઉન્ડની અંદર સંપૂર્ણપણે ભરવામાં આવતી હોય છે। તો આપ એલિજિબલ છો તો એના માટે એપ્લાય કરી શકો છો। વાત કરીએ સ્ટે વેકેન્સી રાઉન્ડ, મુખ્યત્વે સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એ 3 થી 4 એટલે કે 22 સપ્ટેમ્બર 2023ના રોજ મોપઅપ રાઉન્ડ પૂર્ણ થયો છે। તો મોસ્ટલી 26-27 તારીખ સુધીમાં ગુજરાતનું જે સ્ટે વેકેન્સી રાઉન્ડ છે એના રિલેટેડ જે પણ અપડેટ હશે એ ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા અપડેટ કરી દેવામાં આવશે। અને અપડેટ જ્યારે કરવામાં આવશે તો હું મારા વિડીયો ચેનલ પર એના રિલેટેડ વિડીયો છે એ અપલોડ કરી દઈશ। તો આપ આ વિડીયોની જે ચેનલ છે એના વિડીયો ચેક કરતા રહેશો તો આપને સંપૂર્ણપણે જે પણ અપડેટ હશે એ મેળવી લેશો। તો આપને કોઈ પણ પ્રશ્નો હોય તો મને કમેન્ટ કરી શકો છો, મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી શકો છો અથવા તો મારે ટેલિગ્રામમાં જઈને પણ મેસેજ કરી શકો છો। જો આ વિડીયો આપને પસંદ આવ્યો છે તો લાઇક શેર એન્ડ કમેન્ટ। થેન્ક યુ।